भित्તચિત્રનો વિવાદ જૂનાગઢના સંતોમાં રોષ લઈને આવ્યો છે। ગોરક્ષનાથ આશ્રમ દ્વારા ભવનાથમાં અરજી આપી હનુમાનજી તેમજ અન્ય દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર આવો પ્રયત્ન કરતા આવ્યા છે। નાથ સંપ્રદાયની પરંપરાની અવગણના સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ। એક સ્વામીએ પોતાનું નિવેદન આપ્યું, સીતા માતા વિશે પણ સ્વામિનારાયણના સંતો બોલી રહ્યા છે, તેમજ કુંડલમાં પણ સ્વામિનારાયણના સંતોએ હનુમાનજી વિશે ખૂબ જ ખરાબ રીતે ચિત્ર દોરેલા છે। આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અમારા નાથ સંપ્રદાયના મંતવ્ય પ્રમાણે ભવનાથમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરી છે। સાળંગપુર વિવાદ મામલે જોડિયાના કુંડલિયા હનુમાનજી મંદિરના મહંતે રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે સ્વામિનારાયણ સંતો હિન્દુ ધર્મનું અપમાન કરે છે। એ લોકો ન કાઢતા હોય તો એને ઉગ્ર આંદોલન કરશું અને બનતા સુધી કોર્ટમાં પણ જવાનું થશે, તો પણ જશું। એ સનાતન ધર્મના વિરુદ્ધ વાત છે। એ લોકો અજ્ઞાની છે, કોઈ જાતનું જ્ઞાન નથી અને ખાલી ભગવા વસ્ત્રો પહેરી થી કોઈ સાધુ થતા નથી। સાળંગપુર ભિત્તચિત્ર વિવાદ મામલે કબરાઉ ગામના મણિધર બાપુ ફરી મેદાને આવ્યા। હર્ષદ ગઢવી સામે ફરિયાદ નોંધાવા મામલે નિવેદન। સ્વામિનારાયણ સંતોના કહેવાથી ફરિયાદ નોંધાય, કાઠીના દીકરાને ફરિયાદ નોંધાવા મજબૂર કર્યો, હવે હનુમાન દાદાનું અપમાન કરી રહ્યા છે। એને મજબૂર કર્યો છે, એને આ કેસ લખાયો છે। કાઠીનો દીકરા એ કેસ લખાયો, એટલે આપણે મામા ભારતને ભેળું થાય અને આના મૂળ એને ફેસિંગ કાઢી નાખવાના છે। જેને કહેવાય કે સ્વામિનારાયણ જો આ ગઢડા છે કાઠીનું દીધેલું છે ભાઈ, હવે કાઠી દરબારો જાગૃત થાવ અને એને ભગેડો ખદેડો। બીજું સાળંગપુર એ પર કાઠી આપ્યું છે, કાઠીએ શું કામ આપ્યું છે કે ભાઈ અહીંયા તમે સત્સંગ કરો અને માણસને ટુકડો આપો અને આ લોકો ધંધો બનાવી દીધો છે। વડતાલ ધામના સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસજીના નિવેદન સામે સનાતન ધર્મના સંત યોગી બાલકનાથજીએ પ્રતિક્રિયા આપી છે। અગાઉ સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસજીએ વિરોધ કરનારાઓને અસુર અને કાનકટ્ટા તરીકે સંબોધ્યા હતા। બાવો ગેબિકન ફટો, ગેબિકન ફટો, ગેબિકન ફટો, કાન તૂટલા હોય ને માલ પા આવડી આવડી કડિયું પહેરે। સ્વામી નારાયણ કે હું મળ્યો નથી જ્યાં સુધી ભગવાન થઈને પોદાશ, એટલે એવા ગેબી કાન ફટ્ટાના વંશજો અત્યારે સમાજમાં વધી રહ્યા છે। એ લોકો એમ કહે છે કે તમારા કોઈ ડરવાન સ્વામી લોકો ડરવાન જરૂર નથી, આ કાન ફટ્ટા આ જૂનાગઢ વાળા એ લોકો તમારું કાંઈ નહીં ઉખાડી શકે। પણ એ જ કહેવાનું છે કે નાથ જે આ લોકો કાન ફટ્ટા એટલે નવનાથ પંથના જે આ જે આજે ગોરક્ષપીઠના શ્રીનાથ બાપુ છે, પછી યોગીજી છે, આ છે નવનાથ પંથી અને અમારા જ્યોતિનાથજી અને અમે એ સંતો અમે શિવપંથી જ છે બધા મેળા છે, અત્યારે શિવ સંપ્રદાયના પણ છીએ, એટલે એ હજી તમારે હજી આ નવનાથ મંડળ હજી તો મેદાનમાંથી આવ્યું, અમે અમુક તો કાનૂનના હિસાબે બંધાયેલા છીએ। બાકી તમે કુંભ મેળા જોઈ શકો છો, કુંભ મેળામાં જે શસ્ત્રો દેખાય છે ને એ શસ્ત્રો અમારે સમય અનુસાર ઉપયોગ કરવાના હતા, પણ અત્યારે કાનૂની હિસાબે અમે ઉપયોગ નથી કરી શકતા। સાળંગપુર વિવાદિત ભિત્તચિત્રો અંગે જૈન સમાજનો વિરોધ, સનાતન ધર્મ દ્વારા વિરોધને પગલે આજે જૈન સમાજના પરમ પૂજ્ય પંડ્યાસ શ્રી કુલદર્શન વિજયજી મહારાજ સાહેબ દ્વારા આ વિવાદમાં જેની ભૂલ હોય તે માફી માંગે અંગે નિવેદન આપવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે જેની ભૂલ હોય તેને માફી માંગી લેવી જોઈએ અને વિવાદનો અંત લાવવો જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સનાતન સંપ્રદાય હોય, અમારું તો જૈન ધર્મ તરફથી એક જ સ્પષ્ટ મંતવ્ય છે કે કોઈને પણ દુઃખ થાય એવું કોઈ પણ કામ કોઈએ કરવું જોઈએ નહીં, જેના કારણે કોઈના મનની અંદર પીડા થતી હોય, કોઈને તકલીફ થતી હોય, કોઈને હર્ટ થતું હોય એવું કોઈ પણ કામ ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય ચાહે સનાતન સંપ્રદાય હોય, અમારો જૈન ધર્મ તો પરમાત્મા મહાવીરે એક જ સિદ્ધાંત આપ્યું છે, જીવો ઓર જીને દો, એટલે તમે શાંતિથી જીવો અને બીજાને શાંતિથી જીવવા દો। સાળંગપુર વિવાદના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત, રાજુલા રામપરા વૃંદાવન બાગ આશ્રમના મહંતનો વિરોધ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, લીમડી સાધુ સંતો બેઠકમાં સ્વામિનારાયણના સંતનો બહિષ્કાર કરીશું। શ્રી રામચંદ્ર ભગવાન કી જય।
શ્રી લાલજી મહારાજ કી જય. સ્વામિનારાયણ ના સંતો મુર્દાવાદ 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 મુર્દાવાદ. સ્વામિનારાયણ ના સંતો મુર્દાવાદ મુર્દાવાદ. સ્વામિનારાયણ ના સંતો મુર્દાવાદ મુર્દાવાદ. સ્વામિનારાયણ ના સંતો મુર્દાવાદ મુર્દાવાદ. હનુમાનજી ની મૂર્તિ તરત હટાવો હટાવો તરત હટાવો તરત હટાવો. હનુમાનજી ની મૂર્તિ હટાવો તરત હટાવો તરત હટાવો. 5 તારીખે લીમડી ખાતે બધારથી બધાર આખા ગુજરાતના સાધુ સંતો મળીને એ લોકોને ખિલાફ એવું માહોલ બનાવી રહ્યા છે. એવું સંતોએ નિર્ણય કરી રહ્યા છે કે આ લોકોને સમૂહિત બહિષ્કાર ના કરીએ ત્યાં સુધી આ લોકો રસ્તા વ્યવસ્થિત નહીં ચાલે. અને સમાચાર પર નજર કરીએ. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. અમદાવાદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ પડી શકે છે વરસાદ. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે, તેના કારણે ગુજરાતમાં 7 થી 9 દરમિયાન વરસાદનું જોર વધશે. અગલે આને વાલે એક હપ્તે કે જો ગુજરાત કે મોસમ કી બાત કરે તો બારિશ કે કુછ આસાર બનતે દિખ રહે હૈ, જિસમેં મુખ્ય તૌર પર જો હૈ અગલે 7 દિનો તક જો હૈ સાઉથ ગુજરાત મેં જો હૈ લાઇટ ટુ મોડરેટ રેન હોને કી સંભાવના હૈ, જિસમેં મુખ્ય તૌર પર સાઉથ ગુજરાત કે જો ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ, જિસમેં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, ડીએનએચ, નર્મદા, છોટાઉદેપુર ઇત્યાદિ શામિલ હૈ. સાથ હી સાથ અગર હમ નોર્થ ગુજરાત કી બાત કરે તો નોર્થ ગુજરાત મેં અહેમદાબાદ, દાહોદ, ખેડા, આનંદ, મહીસાગર, પંચમહેલ ઇત્યાદિ જો હૈ ડિસ્ટ્રિક્ટ હૈ જિસમે જો હૈ લાઇટ ટુ મોડરેટ રેન કી જો હૈ સંભાવના હૈ. સાથ હી સાથ અગર હમ બાત કરે સૌરાષ્ટ્ર કી, સૌરાષ્ટ્ર મેં મુખ્ય તૌર પર જો હૈ સાઉથ પાર્ટ મેં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ ઇત્યાદિ મેં જો હૈ લાઇટ રેન હોને કી સંભાવના હૈ. જો અભી આને વાલે ઇસ હપ્તે મેં જો રેનફોલ મેં યે બઢોતરી હોને કી સંભાવના હૈ ઉસકા મુખ્ય કારણ હૈ નોર્થ ઇસ્ટ બે બેંગોલ એન્ડ નેબરહુડ મેં એક સર્કુલેશન હૈ જિસકે ઇન્ફ્લુએન્સ કી વજહ સે અગલે 48 ઘંટો મેં નોર્થ વેસ્ટ એન્ડ નેબરહુડ સેન્ટ્રલ બે બેંગોલ મેં જો હૈ લો પ્રેશર એરિયા બનને કી સંભાવના હૈ, જિસકી વજહ સે ગુજરાત રીજન મેં ભી જો હૈ બરસાત મેં જો હૈ બઢોતરી દેખી જા સકતી. યે બઢોતરી મુખ્ય તૌર પર જો હૈ 5વે 6ઠે 7વે દિન રહેને કી સંભાવના હૈ. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો. વલસાડમાં સવારથી વાદળછાયું વાતાવરણ. જિલ્લાના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થયો છે. વલસાડ, પારડી, વાપી અને ઉમરગામમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હાલ રૂકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.